કોડીનાર તાલુકાના છાછર ગામે ગઈકાલે પ્રજાપતિ સમાજના એક યુવાન પર રામ મંદિર નિધિ એકઠી કરતી વખતે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આથી આજે આરએસએસના ગીર સોમનાથ જિલ્લાના અને કોડીનારના અધિકારીઓ તેમને ઘેર આશ્વાસન આપવા ગયા હતા. એ વખતે ફરી ટોળે તેમના પર હુમલો કરી દીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના આરએસએસના જિગ્નેશભાઈ પરમાર, જયંતિભાઈ ગોહિલ અને વિજયભાઈ ખખર સહિતના સંઘના સ્વયંસેવકો આજે યુવાનને ઘરે આશ્વાસન આપવા ગયા હતા. એ વખતે અચાનક જ ટોળાએ નારાબાજી શરૂ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. સાથે જ હથિયારોથી હુમલો કરી દેતા જિગ્નેશભાઈ, જયંતિભાઈને ઈજા થઈ હતી. આથી તેઓને કોડીનારની વાળા હોસ્પિટલે સારવારથી ખસેડાયા હતા. બનાવની જાણ થતાં આરએસએસના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવને પગલે છાછર ગામમાં ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો છે અને ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ્સ, પી ન્યૂઝ 17, કોડીનાર. ગઈકાલે અમારા જે હિન્દુ સમાજના કુંભાર પ્રજાપતિ પરિવાર ઉપર જે હુમલો થયો છાછર ગામમાં કોડીનાર તાલુકાના, તો કાલે પણ પોલીસે મહેનત કરી અને આગેવાનોને સમજાવ્યો અને કાલે સમાધાન કર્યું, કાલે જતું કર્યું. એટલે આજે એ લોકોએ પાછો હુમલો કર્યો. જે અમારા વીએચપી આરએસએસ વાળા જે જવાનો ગયા એના માથા ફાડી નાખ્યા મોમેડિયન લોકોએ, અને એટલું હદે તોફાન કર્યું છે કે ત્યાંથી હિન્દુ સમાજ હિજરત કરી જવા માટે મજબૂર બને એવી એ લોકોની મહેનત છે. વારે ઘડીએ આ લોકો આવા તોફાન કરે છે. કોડીનારમાંથી મોમેડિયનો જાય છે, એને સપોર્ટ કરે છે, બજારમાં મોટરસાયકલો આડી રાખે છે, છોકરીઓ મજૂરીએથી આવતી હોય કે સ્કૂલેથી આવતી હોય તો એના ચેનચાળા કરે છે. પોલીસને વારે વારે આપણે જાણ કરેલી છે કે ભાઈ આ ગામ બે ત્રણ ગામ છે એની ઉપર સ્પેશિયલ તમે ધ્યાન દો, નકર અમારે કાયદો હાથમાં લેવો પડે. ત્યારે પોલીસે અમને કીધેલું ભાઈ અમે સ્પેશિયલ ધ્યાન દઈએ અને એ મુદ્દા પૂરા કરીએ, પણ કાલે માથાકૂટ થઈ એનું કાલે પતી ગયું. પીઆઈ સાહેબ અમે નત કરીએ, રાતે 2 વાગ્યા સુધી અમે બધા હતા, એ પતી ગયું. પછી આજે આ લોકો ખાલી એ પરિવારને ઓલા લોકો હેરાન કરતા હતા, એટલે વીએચપી વાળા અને આરએસએસ વાળા બધા ત્યાં ગયા અને એને સાંત્વના આપવા ગયા. પણ એ લોકોને અમારા જિજ્ઞેશ ઉપર બહુ ખાર છે કે જિજ્ઞેશને તો ગમે એમ કરીને પાડી દેવો એવું મોમેડિયન લોકો વાતો કર્યા કરે છે, અમે સાંભળેલી છે. તો જિજ્ઞેશભાઈ ઉપર હુમલો થયો, પછી અમારા બીજા 2-3 જવાનો ઉપર હુમલો થયો. હજી હું તો ઘરેથી અહીંયા પહોંચ્યો છું, મને સમાચાર મળ્યા એટલે ત્યાં કેટલાને પાડી દીધા છે એ પણ અમને ખ્યાલ નથી. પણ અમે એક કહેવા માગીએ છીએ કે રાજકારણીઓ રાજકારણ બંધ કરી દે અને હિન્દુત્વ ઉપર આવે. એના 10% મત હાંચવા માટે રાજકારણી લોકો આ 90% લોકોને હેરાન કરે છે. જો રાજકારણ જ કરવું હોય તો એને આ ભેગા રહીને વયા જાય. અમે અમારા હિન્દુને લઈ અને અમારા રાજપૂતો બધા ભેળા મળી અને બધા હિન્દુને પ્રોટેક્શન પૂરું પાડશું, એ અમારામાં ત્રેવડ છે. પણ હવે ક્યારેય પણ એક પણ હિન્દુ ઉપર હુમલો થયો તો નહીં અમે પોલીસની રાહ જોઈએ કે નહીં આરએસએસ વીએચપીની રાહ જોઈએ કે નહીં બીજેપીની રાહ જોઈએ, અને અમે ગમે ત્યારે હુમલો કરી દેશું.
આની જવાબદારી સરકાર, પ્રશાસન, રાજકારણ અને પોલીસ બધાની રહેશે. જય ભવાની. ની અંદર રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન હાલતું હતું, અમારા કાર્યકર્તાઓને અમે તો કાલે તો નતા, એને કાલે સરકારી હોસ્પિટલ આવેલા, એ લોકો ઉપર હુમલો કરેલો. આજે તો અમે જે અમારા કાર્યકર્તા છે મનસુખભાઈ ગેડિયા, એમના માજીનું ટૂંક સમય પહેલા દેહાંત થઈ ગયું, એટલે એની આજે ક્રિયા હતી, આજે રામાપીનો પાઠ હતો, અમે ગયા અને ઘટનાસ્થળે અમારા અધિકારીઓ અમે જોવા ગયા અને એ લોકો અચાનક નારા લગાડવા આવી ગયા અને પથ્થરોથી હુમલો કરી દીધો. છાછર ગામની અંદર જે સંઘના સ્વયંસેવકો છે એ કંઈક ને કંઈક ઘરેથી મટીરિયલ લેવા ગયા, એમના ઉપર હુમલો કર્યો હતો. કોણે હુમલો કર્યો છે અને આ બાબતે તમે શું એક્શન લીધા? અમે પોલીસ સ્ટેશનને પણ જાણ કરી છે, જેના નામો કર્યા છે અને કંઈક ને ક્યાંક તંત્રએ પણ સપોર્ટ કર્યો છે એવું નથી. પણ આ જે વારંવાર મુદવારકાની અંદર જયારે જયારે ઘટનાઓ ઘટે છે, પેલા મારી લઈ શાંતિપ્રિય લોકો આવીને શાંતિની વાતો કરી છે, જીન પ્લોટની અંદર જયારે ઝઘડો થાય છે તો શાંતિપ્રિય લોકો આવી અને સમાધાનની વાતો કરી જાય. સાક્ષરની અંદર આવી ચાર પાંચ ઘટનાઓ ઘટી છે સાહેબ, વારંવાર હિન્દુ સમાજ માર ખાય છે. અને કોણ મારે છે હિન્દુ સમાજ? મુસ્લિમ સમાજ અસામાજિક તત્વો છે અમુક, આ લોકો દ્વારા વારંવાર હુમલો થાય છે અને જેહાદી પ્રવૃત્તિઓ હલાવ છે. હિન્દુ સમાજ સંગઠિત થાય છે, આ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. કેમ કે આ લોહીથી ને બોહીથી બીનારા નથી સાહેબ, આપણે પણ મરનારી કોમ છે સાહેબ. ખાલી વાતો કઈ, ખાલી ફેસબુક અને વોટ્સઅપમાં વાતો કરનારા લોકો નથી સાહેબ, મોતથી કોઈ ડરતા પણ નથી અને એ આ જે કર્યું છે એ પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખે ભાઈ. એવું કે કઈ કાયર કે કોઈ બંગડીઓ નથી પેલી સાહેબ, કે મારી લે હેન્ડર ગયા હોય ને ભાઈ બાપાને સમાધાન લોકો અમે નથી મરવું, તો સાહેબ એક ફેરી ભાઈ મોતથી અમે કોઈ ડરનારી નથી ભાઈ. અને કોડીનારની ખુમારી છે સાહેબ આ તાલુકા આવે અને આ હિન્દુ પ્રજાએ ક્યારે મોગલોની ગુલામી નથી ભોગવી કે કોઈની ને ભોગવશે પણ નહીં. અને આ કોમ જે વિચારે છે ભાઈ, જે અસામાજિક તત્વો, અમે સંપૂર્ણ મુસ્લિમ સમાજને પણ નથી કહેતા કે આવા જેહાદી પ્રવૃત્તિઓ જે હલાવે છે એના ઉપર કાયદો કાયદાનું કામ કરશે ને બાકી અમે પણ અમારી રીતે કરો.